એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં 7મી વખતે ભાજપ, તો હિમાચલ પ્રદેશમાં કાંઠે કી ટક્કર. દર્શક મિત્રો, ગઈકાલે બીજા તબક્કાનું ગુજરાત વિધાનસભાનું ચૂંટણી માટેનું વોટિંગ પૂરું થયું અને સાંજે 6:30 વાગ્યા બાદ વિવિધ ચેનલોના એક્ઝિટ પોલ આવવાના શરૂ થયા. ચેનલોના એક્ઝિટ પોલમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપને 110-140 સુધીની બેઠકો પ્રાપ્ત થાય તેવું માની રહેવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસને 35-40 બેઠકો મળે અને આપને 5-7 બેઠકો મળે. પરંતુ વોટિંગ રેશિયોમાં વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે વોટિંગ રેશિયાની અંદર ખાસ કરીને ટકાવારીમાં જે કોઈ કોંગ્રેસની ઓછી સીટો મળી રહી છે એના માટે આપના જવાબદાર થઈ શકે તેવું છે. આપના લોકો વધારે વોટિંગ લે કે આપમાં વધારે વોટિંગ થયું હોય અને તે વોટ કોંગ્રેસના તૂટ્યા હોય તેવું અત્યારે એક્ઝિટ પોલના તારણો કહી રહ્યા છે. હવે એક્ઝિટ પોલના તારણોની વિશેષ વાત કરીએ તો વિધાનસભાની કુલ 182 બેઠકો અને બહુમત મેળવવા માટે 92 બેઠકોની જરૂર છે. આ તક એક્સિસ માઇન ઇન્ડિયા દ્વારા ભાજપને 129-151, જ્યારે કોંગ્રેસને 16-30 આપવા, જ્યારે આપને 9-12 અને અન્યને 2-6 આપવામાં આવે છે. એબીપી ન્યૂઝ સી વોટર દ્વારા 128-140 ભાજપ અને 31-43 કોંગ્રેસ, જ્યારે આપને 3-11 આપવામાં આવે છે અને અન્યને 2-6 એમ અપાય છે. જન કી બાતમાં 117-140 ભાજપ અને 34-51 કોંગ્રેસ અને 6-13 આપને આપવામાં આવે છે, જ્યારે અન્યને 1-2 આપવામાં આવે છે. રિપબ્લિક ટીવી પી માર્કમાં 128-148 ભાજપ, 30-42 કોંગ્રેસ, 2-10 આપ અને 0-3 અન્યને અપાય છે. ટાઈમ્સ નાવની વાત કરીએ તો 139-30-11-2 કહે છે. ન્યૂઝ જી ન્યૂઝ બાર્ક એ 110-125 ભાજપને, જ્યારે કોંગ્રેસને 45-60 કહે છે અને આપને 1-5 અને અન્યને 0-4 આમ. એજન્સીઓની વાત કરીએ તો કુલ સરેરાશ 182 બેઠકમાંથી ભાજપને 132, કોંગ્રેસને 38, આપને 8 અને અન્યને 4 એમ થવા જાય છે. આ વાત થઈ ગુજરાતની. ગુજરાતમાં 7મી વખતે ભાજપ સત્તા પર આરૂઢ થવા જઈ રહ્યું છે તેવું એક્ઝિટ પોલ વર્ણવી રહ્યા છે. અમુક જગ્યાએ કાંટે કી ટક્કર છે અથવા તો વોટિંગ રેશિયોમાં પણ નાના મોટા ચેન્જ થયા છે. જ્યાં ત્રિપાખીઓ જંગ છે ત્યાં આગળ વોટિંગ રેશિયો ઓછો થયો છે અને તેમાં હાર જીતના પરિણામો નાના મોટા ફેરફાર આવે. પરંતુ સૌથી વધુ આકર્ષિત વાત એ છે કે આ વખતે મતદાન ઓછું રહ્યું. હવે એના કારણો દરેક રાજકીય પક્ષોએ જોવાના રહ્યા અને ઓછું મતદાન કોને ફળે છે અને કોને વધારે ફાયદો કરાવી જાય છે તે જોવાનું રહે છે. એક બાજુ આપ એવો દાવો પણ કરી રહ્યું છે કે ગુજરાત તેમને મળે છે અને તેઓ પોતાની સરકાર બનાવવા જઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપ પણ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એમણે કીધું છે કે અમે ફરી 7મી વખતે રાજ્યની ધુરા સંભાળીશું. ત્યારે કોંગ્રેસ પણ એવું કહી રહી છે કે અમે પણ બહુમતી પ્રાપ્ત કરીશું. પરંતુ હવે જનતા એ જનાર્દન છે અને એનું જ વોટિંગ એ જે 8મી ખુલશે તે જ માનવામાં આવી રહ્યું છે. જ્યારે વાત કરીએ તો હવે હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે તેવું એક્ઝિટ પોલના વાત કરી રહ્યા છે. એમાં વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે, બહુમત માટે 35 બેઠકોની જરૂર છે, જેમાં આજ તક એક્સિસ માઇને ભાજપને 24-34 અને કોંગ્રેસને 30-40 આપી રહ્યું છે, જ્યારે આપને 0 અને અન્યને 4-8 આપી રહ્યું છે. એબીપી ન્યૂઝ અને સી વોટર દ્વારા ભાજપને 33-41, કોંગ્રેસને 24-32 આપી રહ્યું છે, જ્યારે અન્યને 4 આપી રહ્યું છે. ઇન્ડિયા ટીવી મેટ્રિકમાં ભાજપ 35-40, કોંગ્રેસ 26-31, જ્યારે અન્ય 3માં આવે છે. ન્યૂઝ એક્સમાં ભાજપને 32-40, કોંગ્રેસને 27-34 આપી રહ્યું છે, જ્યારે અન્ય 1-2 છે. ટાઈમ્સ નાઉ ઈટીવી દ્વારા ભાજપને 34-42 અને કોંગ્રેસને 24-32, જ્યારે અન્યને 1-3 આપી રહ્યું છે. જી ન્યૂઝ બાર્કમાં ભાજપને 35-40 અને કોંગ્રેસને 20-25, જ્યારે આપને 0-3 અને અન્યને 1-5 આપી રહ્યું છે. એક્ઝિટ પોલ પણ આમાં બહુ જલ્દી કહી શકતા નથી કે કોને જનતાએ હિમાચલની સત્તા આપવાની જઈ રહી છે, માટે અહીંયા કાંટે કી ટક્કર લાગી રહ્યું છે. પરંતુ બીજી એક વાત અહીંયા આપને ખૂબ જ
નબળો દેખાવ રહેશે તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે. નવી દિલ્હીની એમસીડીના ચુનાવમાં આમસીડીની ચૂંટણીની અંદર ખાસ કરીને આપનો રંગ રહેશે અને આપ સત્તારૂઢ પણ બનશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે, જેના પરિણામો આવતીકાલે છે. વાત કરીએ દિલ્હી એમસીડીમાં તો કુલ 250 બેઠકો છે, બહુમતી માટે 126 બેઠકો છે, જેમાં આ તક એક્સિસ માઇન ભાજપને 69-91, કોંગ્રેસને 3-4, જ્યારે આપને 149-171 અને અન્યને 5-9 બેઠક આપી રહ્યું છે. ન્યૂઝ એક્સિસ જન કી બાત એ ભાજપને 70-92, કોંગ્રેસને 4-7 અને આપને 159-175, જ્યારે અન્યને 1 આપી રહ્યું છે. ટાઈમ્સ નાઉની વાત કરીએ તો તેઓ ભાજપને 84-94, કોંગ્રેસને 6-10 અને આપને 146-156 સુધીની બેઠકો આપી રહ્યું છે, જ્યારે અન્યને 4 છે. જી ન્યૂઝ બાર્કની વાત કરીએ તો 82-94 ભાજપને, કોંગ્રેસને 8-14 અને આપને 134-146, જ્યારે અન્યને 14-19 બેઠકો આપી રહ્યું છે. આ આખા જ એક્ઝિટ પોલના પરિણામોની વાત કરી, જેમાં ખાસ કરીને નવી દિલ્હી એમસીડી તેમજ હિમાચલ પ્રદેશ અને ગુજરાત આ દરેકની અંદર જો કોઈને સૌથી વધારે હરખાવા જેવું હોય તો ભાજપને લાગી રહ્યું છે, જ્યારે આપને પણ એક વસ્તુ સાબિત કરી રહ્યું છે કે તેઓ દિલ્હીમાં હજુ પણ પોતાની સત્તા માટે મક્કમ છે અને લોકોની ચાહના તેઓ અકબંધ રાખે છે. હવે 8 તારીખે વિધાનસભાની ચૂંટણીઓ અને તેમાંય ખાસ કરીને ગુજરાત, કારણ કે ગુજરાત એ સમગ્ર દેશમાં ગુજરાત મોડલ પ્રમાણે રાજ્ય થતું આવ્યું છે અને જેમાં જેના લીધે ગુજરાતના પરિણામો એ સૌના માટે અગત્યના પરિણામો છે. એમાંય ખાસ કરીને 2024માં આવનારા લોકસભાના પરિણામો માટે પણ આ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે. પરંતુ સત્તા કોની આવશે એ હજુ પણ જનતાએ કોઈને કળવા દીધું નથી તેવું લોકોનું કહેવું છે. પરંતુ સાથે સાથે આ જે કોઈ એક્ઝિટ પોલ આવ્યા તેમાં 15-20% ફેરફારની શક્યતાઓ એક્ઝિટ પોલ પ્રમાણે એમના એજન્સીના સર્વેયરો કહી રહ્યા છે. આખરે તો જીત જનતાની થશે અને જનતા જનાર્દન જ કોને સત્તાનું સુકાન સોંપવા માંગે છે એ 8મીએ ખબર પડશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.